વાર્તા છે ફોરમ અને પ્રત્યુષની, ને કહી રહ્યો છે પ્રત્યુષ. ફોરમ જીવથી વધુ વાલી છે મને. હાય, કેવું મીઠું નામ છે એનું, ને નામથી વધુ મીઠી છે ફોરમ. કોલેજ 7:15 પહોંચે એ પહેલા 7 વાગ્યાનો જઈને રાહ જોતો હતો. પહેલા તો કોલેજની પાળી પર બેસી જતો, દેખાવ એવો કરતો કે કંઈક વાંચું છું, ને 7:15 વાગે આવતી એ, એની સુગંધ આવતી ને મને કંઈક થઈ જતું. તો એ 3 મહિના સુધી હિંમત નહોતી ચાલી મારી એની સાથે વાત કરવાની. બાકી બધું ગોખાઈ ગયેલું. એની બુક્સ પકડવાની સ્ટાઇલ, દુપટ્ટો રાખવાની અદા, એની પાસે કેટલા ચંપલ ને કેટલા સેન્ડલ્સ છે એ, કયા રંગની નેલ પોલિશ વધુ પસંદ છે એ, બધું જ જોતા વેત જ પ્રેમમાં પડી ગયેલો. આખરે એકવાર ચમત્કાર થયો જાણે, અને એ કે પ્રોજેક્ટ ગ્રુપમાં અમે સાથે આવ્યા, હું ને મારી ફોરમ. પ્રોજેક્ટ ગ્રુપમાં તો લગભગ 15 દિવસ સાથે રહેવાનું થયેલું. અમારે દોસ્તી થઈ ગયેલી એને, આપણા રામ તો પ્રેમમાં જ હતા, એ વાતોય કરતી, પણ મારા સિવાય કોઈ સાથે કરે તો લોહી ઉકળી જાય, એને શું કરી નાખો એવો વિચાર આવી જતો મને. જોકે પછી હું ટ્રિક કરતો, એની બાજુમાં પહેલેથી જ બેસી જતો. ફોરમને ખબર ન પડતી, કઈ પણ મેસેજ આપવાનો હોય હું જ જવાબદારી માથે લઈ લેતો. કોઈ ફોરમ સાથે વાત કરી ન શકે ને. રાત્રે ફેસબુક પર ઓનલાઈન તો હું ચેટમાં એને બિઝી રાખતો, ખાલી ખાલી પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કર્યા કરતો. જોકે પછી મને એવો વિચાર આવતો કે મારા સિવાય કોની કોની સાથે ચેટ કરતી હશે. વોટ્સએપના ગ્રુપમાં તો ખબર પડતી, ફેસબુક ચેટમાં ખબર નહોતી પડતી. સાલી ને કહું તમને, ફોરમ છે જેવી કે કોઈ પણ વાતો કરવા, દોસ્તી કરવા લલચાય, પ્રેમમાં જ પડી જવાય. ને જે દિવસે એણે મને હા પાડી, મને થયું કે શું કરી નાખું, કૂદકા મારું, અગાશી પર જઈને બૂમો પાડું, ફેસબુક સ્ટેટસ બદલીને એને રિલેશનશિપ લખી નાખું, છાપામાં આપી દઉં, શું કરું. તે દિવસે તો મેં એને વોટ્સએપ કર્યો. મેં જોયું કે ઓનલાઈન હતી, બરાબર 10:23 વોટ્સએપ પર હતી. મેં 4 મિનિટ પછી 10:27 કર્યો તો એને રિપ્લાય ના આપ્યો. મેસેજ જોયો છતાં મેં રાહ જોઈ 5 મિનિટ રાહ જોઈ તોય જવાબ ના આવ્યો. મારી છટકી સમજે છે શું, આટલો પ્રેમ કરું છું એને, આટલું સાચવું છું, એક એક જગ્યાએ લઈ જાઉં છું એને, દરજીને ત્યાં, ધોબીને ત્યાં, એની ફ્રેન્ડને ત્યાં, કેટલો ખ્યાલ રાખું છું, કિંમત જ નહીં ચાલુ આપણી. તાવ હતો તોય બાઇકને કીક મારીને કોલેજ ઉપડ્યો. ખબર પડી કે નીકળી ગઈ, કદાચ મૂવીમાં ગઈ. કોની સાથે ગઈ હશે, માનવ બહુ લાઈન મારે છે કે પછી કરણ સાથે. 2 દિવસ હું માંદો શું રહ્યો, ફોરમને ભોળવી લીધી બધાએ. હું સડસડાટ ઉપડ્યો થિયેટર પર, ને દેખાય દૂરથી, ઓ ગોડ, યલો ટીશર્ટ ને કેપરી, આ ફોરમ. પાસે જઈને પૂછ્યા કર્યા વગર જ એક ખેંચીને લગાવી દઉં એવું મન થયું. પણ ઝઘડો તો થયો જ, એટલો સોલિડ ઝઘડો થયો કે ફોરમે સંબંધ જ કાપી નાખ્યો. મેસેજના જવાબ નથી આપતી, મળતી નથી, ફોન નથી ઉપાડતી. એક વાર જાણવી છે મારે એના મનની વાત. જિંદગી સારો છોકરો છે, સંસ્કારી ઘરનો છે, હવડો છે, અને મને પ્રેમ પણ બહુ કરે છે, પણ બહુ એટલે બહુ જ અતિ પ્રેમ કરે છે. કોલેજમાં સતત સાથે ને સાથે રહેતો, શરૂ શરૂમાં સારું લાગતું, બધે લઈ જાય, ફિલ્મ દેખાડે. મારે પણ બોયફ્રેન્ડ નહોતો આ પહેલા કોઈ, નવું લાગતું બધું. પણ પ્રત્યુષ નાની નાની વાતોમાં અકળાઈ જાય. ફોનની આટલી બધી રિંગ કેમ વાગી, કોની જોડે વાત કરતી હતી? હું કહું મારી સિસ્ટર આવી છે એની સાથે, તો સિસ્ટર સાથે વાત કરીને ખાતરી કર્યા પછી એને સંતોષ થાય. કેમ મોડું થયું આવતા? એકવાર મેં કહી દીધું મારા એક્ટિવાને પંક્ચર પડ્યું એટલે થયું. ત્યારથી મને દરેક જગ્યાએ લેવા આવે, મૂકવા આવે, એ જે ઈચ્છે મને ખવડાવે. બરાબર મને કોલ્ડ કોકો ભાવે છે, પણ સવાર, બપોર, સાંજ, રાત દરરોજ કોલ્ડ કોકો ન પણ ભાવે. પણ પ્રત્યુષ, એકવાર મને વડાપાઉં ખાતા જોઈ તો ઝઘડ્યો મારી સાથે. મેં ગુસ્સામાં વડાપાઉં એ ફેંકી દીધા ને કોકોય ન પીધો. જાવે, આ તો કોઈ રીત છે. પ્રેમ એવો કેવો કે બંધન લાગવા માંડે. પ્રત્યુષનો પ્રેમ તાજી હવા જેવો નહીં, બંધિયાર પાણી જેવો લાગવા માંડ્યો.
એને ગમે એવા કપડાં પહેરવાના, એ જ વાયોલેટ પર્પલ રંગના. ચાલો હું પહેરતી હતી એ ખુશ થાય એટલે, પણ એ તો ખુશ થવાને બદલે બીજા બધા જોઈને કેવા રિએક્શન આપે છે એ જોવામાં પડે. મારી સંપૂર્ણ જવાબદારી એના માથે હોય એમ વર્તે, મારા ઉઠવાથી લઈને સુવા સુધીની જવાબદારી એની જાણે, મને ઉઠાડે સવારે. ને જો હું વહેલી ઉઠી ગઈ હોઉં મારી જાતે તો રિસાય, મારા વગર કોણે ઉઠાડી? મારી મમ્મીથી એ વાંધો પડે એને, મમ્મીના હાથની ઢોકળી જ ભાવે એવું કેવું, હું શીખી લઈશ. આવું કેવું? તારી ફ્રેન્ડ સાથે શું વાતો કરે છે? મારી સાથે વાતો કરવી નથી ગમતી. કમ ઓન, ગીવ મી બ્રેક યાર, નાની કીકલી નથી. આ જગતમાં કોઈનું એક્ટિવા બગડતું જ નહીં હોય તો મારું બગડ્યું એમાં લેવા મૂકવાનું શરૂ કર્યું. આ જગતમાં ફક્ત વાયોલેટ કલર જ હોય, આ જગતમાં ફક્ત કોલ્ડ કોકો જ હોય, ફોરમ ફક્ત ને ફક્ત પ્રત્યુષના ફોનના જવાબ જ આપે. સમય થતો ગયો એમ એમ મને આવા પ્રશ્નો પણ થતા ગયા પ્રત્યુષ માટે. પ્રેમ પોસાય, પણ પાગલ પ્રેમનો ડર લાગે મને. સખત ઝઘડો થયેલો એ દિવસે કેવું થયેલું, ધરાનો બર્થડે હતો, પ્રત્યુષ માંદો હતો, માંડ સૂતો હશે માનીને ફોન કરીને ડિસ્ટર્બ ન કર્યો, ને ધરાએ સખત આગ્રહ કર્યો એટલે એના ઘરે ગઈ. અમારી બધી ફ્રેન્ડ્સે જમીને ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું, ને મેં જમતા જમતા ડ્રેસ પર પાણી ઢોળ્યું. કપડાં બદલવા ક્યાં જવું કરીને ધરાના ટી શર્ટ કેપરી પહેરી લીધા. મને ખબર જ નહીં કે પ્રત્યુષે મેસેજ કર્યો હશે. એ તો થિયેટર પર આવી ચડ્યો અને જેમ ફાવે એમ બોલ્યો, ને આટલા વખતનો મારો એ ગુસ્સો ફાટી નીકળ્યો. અને પ્રેમ કહેવાય, જેલ જેવું લાગે છે. આમ જ બોલવું, આટલું જ બોલવું, આવું જ પહેરવું, આવું જ ખાવું, અહીં જ જવું, બધું પ્રત્યુષ કે એમ જ? ને કારણ એવું કે એ મને બહુ પ્રેમ કરે છે. અને પ્રેમ કહેવાય? ના ના, પ્રેમમાં ગૂંગળામણ ન હોય, પ્રેમમાં શંકા ન હોય, પ્રેમમાં ગુલામી ન હોય. ને જો આ બધું હોય તો એને પ્રેમ ન એને પ્રેમ ન જ કહેવાય. તોડી નાખે મેં સંબંધ પ્રત્યુષની સાથે. એવું નથી કે હું પ્રેમ નહોતી કરતી એને, પણ આ બંધન બહુ વકારું લાગતું હતું. ને ક્યારેક સંબંધ પૂરો થયા પછી હર્ષનો અનુભવ પણ થાય. હા કે પ્રત્યુષ ઘણા મેસેજ કરે છે, ફોન કરે છે, પણ હું વાત કરવા જ નથી માંગતી એની સાથે. મેં તમને પ્રત્યુષની વાત કહી, ફોરમની વાત કહી, આમ તો સંબંધ પૂરો જ થઈ જાય, પણ તો પછી આ વચ્ચે મળેલો સમયને હું શું કામ નહીં. પ્રત્યુષને ફોરમ બંનેને ઓળખું. આ સંબંધને બહુ નજીકથી જોયો છે મેં, ને આ સંબંધનો ડેન્જરસ પોઈન્ટ પણ જાણું છું હું. પ્રત્યુષને મેં અર્થ સમજાવ્યો છે પ્રેમનો. પ્રેમ એટલે પોઝેશન ઓબ્સેશન નહીં એવું પણ કહ્યું છે. જાતને ઓળખવાનો, ભૂલ સમજવાનો ને નવેસરથી પોતાને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ. ને સામા પક્ષે ફોરમ સમજદાર છે. પ્રેમ તો એણે પણ કર્યો છે, એને પણ આશા છે કે પ્રત્યુષ સમજશે. થોડો ઘણો પાગલ પ્રેમી છે એનો એવું એ પણ જાણે છે. છતાં ઈચ્છે છે કે પ્રત્યુષ ને એની વચ્ચે આ તહેવારોના દિવસોમાં, આ દિવાળીના દિવસોમાં બધું બરાબર થઈ જાય. પાગલ પ્રેમી.